नमस्कार विद्यार्थी मित्रों, आजना आ लेक्चर ની અંદર આપણે નિયત સંબંધાંકનો ઉપયોગ અથવા તો નિયત સંબંધાંક ચેપ્ટર વિશે માહિતી મેળવવાની છે. તો આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે સુરેખ નિયત સંબંધ પરીક્ષાની અંદર પહેલા તો કેવી રીતે પૂછાય છે એની આપણે માહિતી મેળવીએ. તો આપણા A થી લઈ અને F વિભાગ સુધી જોઈએ. તો A B C D અને F तो पहला पार्ट ने अंदर पांच से पांच चार चार चैप्टर्स है. बार बार मार्क्स ना हो छे. पहलो एक विकल्प एक एक मार्क्स नो प्रश्न, एक बे मार्क्स नो, एक त्रण मार्क्स नो, एक पांच मार्क्स. पांच पे त्रण पे आठ, दस ने बे बार. तो सुरेख नियत संबंध छे ए 12 मार्क्स नो वेटेज धरा छे. सूचकांक 12, सहसंबंध 12 ने सहसंबंध ने आगळ वधार યુનિટ એટલે કે નિયત સંબંધાંક છે પણ 12 માર્ક્સ નું વેઇટેજ ધરાવે છે. તો સહસંબંધ ની અંદર આપણે એ વસ્તુ જોઈ કે જ્યારે બે ચલ છે એને વચ્ચે કાર્ય કારણ સંબંધ હોય તો એક ચલ માં વધારો કે ઘટાડો થાય તો એને સંલગ્ન બીજા ચલ માં પણ વધારો કે ઘટાડો થાય. આ વસ્તુ આપણે જોઈ કે બંને વચ્ચે કેટલો ગાઢ સંબંધ રહેલો છે એના આધારે +1 થી -1 ની વચ્ચે આપણે જોયું. પરંતુ એની અંદર એક ચલમાં માનો કે 5 એકમનો વધારો કરવામાં આવે તો બીજા ચલમાં કેટલો વધારો થશે એ ચોક્કસ આંક આપણે મેળવી શકતા નહીં. હા, બંને વચ્ચે કેટલો સંબંધ ગાઢ રહેલો છે, ઘનિષ્ઠતા કેટલી રહેલી છે એ વસ્તુ આપણે જાણીશું. તો એનાથી અપગ્રેડ થઈને કે બે ચલ હોય, એક ચલને સાપેક્ષ અને બીજું ચલ નિરપેક્ષ એટલે સ્વતંત્ર અને પરતંત્ર એટલે આધાર, ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ. તો આ બે ચલમાં એકમાં જો વધારો કરો સ્વતંત્ર ચલની અંદર તો એના ઉપર આધારિત ચલ જે સાપેક્ષ ચલ છે એમાં કેટલો વધારો થાય એ ચોક્કસ જો આપણે માહિતી એની મેળવવી હોય, એનો અનુમાન કરવો હોય તો આપણે કોની જરૂર પડે? તો નિયત સંબંધની જરૂર પડે. એક આંકડાશાસ્ત્રી સર ફ્રાન્સિસ ગાર્ડનર નામના એક આંકડાશાસ્ત્રી થઈ ગયા. કોણ? સર ફ્રાન્સિસ ગાર્ડનર. સર ફ્રાન્સિસ ગાર્ડનરે 1000 પિતા અને પુત્રોની ઊંચાઈ વિશે એક સંશોધન કર્યું. તો ભાઈ પિતાની ઊંચાઈ જે હોય એના આધારે એના પુત્રની ઊંચાઈ હોય કે નહીં, આવો 1000 જોડકાઓ લીધા અને એનો અભ્યાસ કર્યો અને એના આધારે એણે સૌ પ્રથમ જે અનુમાન કર્યું કે ભાઈ પિતાની ઊંચાઈના આધારે પુત્રની ઊંચાઈ હોઈ શકે આનુવંશિકતાના આધારે. તો સૌપ્રથમ નિયત સંબંધાંકનો અભ્યાસ અથવા તો નિયત સંબંધ નામ સર ફ્રાન્સિસ ગાર્ડનર નામના આંકડાશાસ્ત્રી આવ્યું. અને નિયત સંબંધાંકના પિતા કોણ કોને ઓળખવામાં આવે છે? સર ફ્રાન્સિસ ગાર્ડનર. એટલે એક માર્ક્સ ની અંદર પ્રશ્ન પૂછાય કે સૌપ્રથમ નિયત સંબંધ શબ્દ કોણે આપ્યો? તો એ કોણ હતા? સર ફ્રાન્સિસ ગાર્ડનર. આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ સુરેખ સહસંબંધ આપણે ભણી ગયા તો નિયત સંબંધની જરૂરિયાત શું? તો કે સુરેખ સહસંબંધ માત્ર એટલું દર્શાવતું કે બે ચલ વચ્ચે કાર્ય કારણ સંબંધ છે અને એકમાં વધારો કરો તો બીજામાં કેટલો વધારો થાય, બંને વચ્ચે કેટલી ઘનિષ્ઠતા રહેલી છે. પરંતુ એક ચલમાં ચોક્કસ સંખ્યાનો વધારો કરો તો બીજા ચલમાં કેટલો વધારો થશે એ આંકડાકીય અંક છે તો આપણે નિયત સંબંધ જ આપીશું. તો નિયત સંબંધની શરૂઆત સર ફ્રાન્સિસ ગાર્ડનરે કરી. ત્યાર પછી આપણે એનો શાબ્દિક અર્થ શું થાય, ખાસ કરીને એક માર્ક્સ ની અંદર ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય કે નિયત સંબંધનો શાબ્દિક અર્થ શું, તો એનો શાબ્દિક અર્થ છે પ્રતિગમન. પ્રતિગમન એટલે પરત આવવું. તો ક્યાં પરત આવવું? નિયત સંબંધ એટલે પ્રતિગમન, પ્રતિગમન એટલે પાછું વળવું. ક્યાં સુધી? તો કે સરેરાશ કિંમત તરફ પરત આવવું, જેને આપણે નિયત સંબંધ કહીએ છીએ. નિયત સંબંધનો શાબ્દિક અર્થ એટલો થાય કે સરેરાશ કિંમત તરફ પરત આવવું એટલે કે પ્રતિગમન. એ શબ્દ નિયત સંબંધ શબ્દ સૌપ્રથમ કોણે આવ્યો? સર ફ્રાન્સિસ ગાર્ડનર. એને સંશોધન કર્યું હતું પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ વચ્ચેનો સંબંધ. તો પહેલી વસ્તુ આપણે એ ધ્યાન રાખીએ કે સર ફ્રાન્સિસ ગાર્ડનરને જોયા, એનો શાબ્દિક અર્થ જોયો. પછી ત્રીજી અગત્યની વસ્તુ એ છે કે ભાઈ નિયત સંબંધમાં ના અભ્યાસમાં પૂર્વધારણા કઈ લેવામાં. તો એક વસ્તુ યાદ રાખવાની છે, નિયત સંબંધ જ્યારે બે ચલો વચ્ચે તમે મેળવો ત્યારે
સૌ પ્રથમ પૂર્વધારણા એ લેવાની છે કે બંને ચલ વચ્ચે કાર્ય કારણ સંબંધ છે એવી આપણે પૂર્વધારણા લઈએ છીએ એટલે પૂર્વધારણાની અંદર આપણે એવું માનીએ છીએ કે બંને ચલ વચ્ચે x અને y જે હોય બંને ચલ વચ્ચે કાર્ય કારણ સંબંધ છે એવું ધારી અને ત્યાર પછી આપણે નિયત સંબંધ મેળવીએ છીએ તો નિયત સંબંધની વ્યાખ્યા શું થાય જો કાર્ય કારણ સંબંધ ધરાવતા બે ચલો વચ્ચેના કેવો સંબંધ વિધેયાત્મક વિધેયાત્મકનો મતલબ કે ગાણિતિક બે ચલ વચ્ચે કોઈ ગાણિતિક સંબંધ રહેલો હોય કે x માં એટલો વધારો કરો b માં અમુક અચળાંક જેટલો વધારો કે ઘટાડો થાય તો આ જે વિધેયાત્મક સંબંધ રહેલો છે કેવા ચલ તો કાર્ય કારણ સંબંધ ધરાવતા બે ચલો વચ્ચેના વિધેયાત્મક સંબંધને શું કહેવામાં આવે નિયત સંબંધ જો આમ તો એની શાબ્દિક તમે વાંચો તો ખબર નિયત સંબંધ સંબંધ છે પણ નિયત છે નક્કી કરેલો છે પણ નક્કી કરેલો સંબંધ આપણું પ્રાકૃતિક વિજ્ઞાન નથી બરાબર પણ કાર્ય કારણ સંબંધ છે નક્કી કરેલો છે પણ કેવો તો કે વિધેયાત્મક એટલે ગાણિતિક સંબંધ રહેલો છે તો કાર્ય કારણ સંબંધ ધરાવતા બે ચલો વચ્ચેના વિધેયાત્મક કે ગાણિતિક સંબંધને શું કહેવામાં આવે નિયત સંબંધ આપણે અન્ડરલાઈન કરીને એક પૂર્વધારણા પણ લખેલી છે એ ખાસ અગત્યની છે કે બે ચલ વચ્ચે કાર્ય કારણ સંબંધ રહેલો છે એવી નિયત સંબંધની પૂર્વધારણા છે તો જો ખાસ મહત્વની વસ્તુઓ છે અને આપણે અહીં હાઇલાઇટ કરેલી છે કે ભાઈ નિયત સંબંધનો શાબ્દિક પ્રતિગમન સરસ તરફ પાછું વળવું સૌ પ્રથમ નિયત સંબંધ શબ્દ સત્તાંશ ત્રીજું શોર્ટ વ્યાખ્યા કાર્ય કારણ સંબંધ ધરાવતા બે ચલો વચ્ચેના વિધેયાત્મક અથવા ગાણિતિક શબ્દ વાપરી શકો વિધેયાત્મક સંબંધને નિયત સંબંધ કહેવાય પૂર્વધારણા કઈ તો બે ચલ વચ્ચે કાર્ય કારણ સંબંધ છે ત્રીજી વસ્તુ આપણે જોવાની છે નિયત સંબંધ મોડેલ પણ એની પહેલા આપણે એ વસ્તુ જોઈએ કે સહસંબંધની અંદર rxy = ryx એવું આપણે જોતા હતા એ આવું સહસંબંધની અંદર આપણે જોયું કે ભાઈ rxy = ryx અથવા તો ruv બરાબર આવું આપણે જોતા કે સ્વતંત્ર નિરપેક્ષ x અને y વચ્ચેનો સહસંબંધ લ્યો કે y અને x વચ્ચેનો સહસંબંધ એમાં કઈ ફેરફાર ન થતો પરંતુ નિયત સંબંધમાં ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે સાપેક્ષ ચલ એ y જ છે નિરપેક્ષ ચલ એ x છે તો તમને પ્રશ્ન એ થશે કે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ એ કેવી રીતે નક્કી કરવું તો નિરપેક્ષ ચલ છે સ્વતંત્ર છે એને કોઈ પર આધાર રાખવાનો નથી અને સાપેક્ષ ચલ છે નિરપેક્ષ ચલ પર આધાર રાખે છે જેમ એક ઉદાહરણ આપણે જોઈએ કે તમે મહેનત કરો છો તો મહેનત કરવી ન કરવી એ સ્વતંત્ર તમે સ્વતંત્ર છો પરંતુ પરિણામ તમારું એ આધારિત છે કેના ઉપર આધાર રાખશે તમારી મહેનત તો વિદ્યાર્થીની વાંચનની કલાકો એ કયો થયો તો કે નિરપેક્ષ ચલ x અને તમારું પરિણામ મેળવેલા માર્ક્સ મેળવેલા ગુણ એ આધાર રાખ્યો કોના ઉપર આધાર રાખ્યો તમારી વાંચનની કલાકો તો વાંચનની કલાકો એ તમે નિરપેક્ષ સ્વતંત્ર છો એટલે x પરિણામ જે છે એ તમારું y એટલે કે સાપેક્ષ આધાર રાખે છે તો અહીં આપણે ઉદાહરણ થોડા આપેલા છે કે સાપેક્ષ ચલ છે એ બીજા ઉપર આધાર રાખે છે ડિપેન્ડન્ટ છે જ્યારે નિરપેક્ષ ચલ છે ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર છે તેમ અત્યારે તમે સ્વતંત્ર છો પરિણામ આવશે એ પરિણામ છે તમારો પર ડિપેન્ડન્ટ છે તો અહીં આપણે જોઈએ પહેલું ઉદાહરણ છે જાહેરાત ખર્ચ અને વેચાણ આપણે વર્ગીકરણ કરવાનું છે ઘણી વખત પરીક્ષાની અંદર બે માર્ક્સ ની અંદર આવા ચાર ચલ આપેલા હોય ઉદાહરણ અને સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ ની અંદર વર્ગીકરણ કરવાનું હોય તો આપણે જોઈએ કે જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચે સંબંધ તો રહેલો છે કે જેમ જેમ જાહેરાત ખર્ચ તમે વધારો જાહેરાત વધારે કરો તો વેચાણ વધુ થાય અને જાહેરાત ન કરો એક ખૂણા અંદર આપણી દુકાન હોય તો વેચાણ ન થાય તો આપણે જોયું કે જાહેરાત ખર્ચ અને વેચાણ તો વેચાણ સ્વતંત્ર છે કે જાહેરાત ખર્ચ સ્વતંત્ર છે અને આપણી પેઢી હોય તો જાહેરાત કરવી આપણા હાથની વસ્તુ છે કે વેચાણ જ કરી નાખવું આપણા હાથની વસ્તુ તો આપણે જોયું કે ભાઈ જાહેરાત ખર્ચ કરવો એ સ્વતંત્ર છે જાહેરાત શું છે સ્વતંત્ર તો નિરપેક્ષ ચલ x કોણ આવશે જાહેરાત જાહેરાત જેમ વધારશો એમાં તમારે વેચાણ વધશે તો વેચાણ છે આપણા માટે શું થયું y y એટલે સાપેક્ષ ચલ થયું બીજું ઉદાહરણ આપણે જોયું વરસાદ અને ચોખાની ઉપજ શું જોયો વરસાદ અને ચોખાની ઉપજ તો તમે વિચારો કે વરસાદ છે
એ ચોખાની ઉપજ ઉપર આધાર રાખે છે કે ચોખાની ઉપજ છે વરસાદ ઉપર આધાર રાખે? ચોખા થઈ ગયા હોય માનો તો હું વરસાદ આવી જવાનો છે, ચોખા વાવી દો એટલે વરસાદ પડવાનો છે, એવું નથી. તો શું છે? તો ભાઈ વરસાદ છે સ્વતંત્ર છે, વરસાદ શું છે સ્વતંત્ર, તો આપણા માટે નિરપેક્ષ ચલ છે કોણ છે? વરસાદ. જો વરસાદ થાય તો ચોખાની ઉપજ થાય, તો ચોખાની ઉપજ છે કેના ઉપર ડિપેન્ડ રાખે? વરસાદ ઉપર. તો ચોખાની ઉપજ આપણા માટે શું થયું? વાય. હવે અહીં થોડું જોઈએ આપણે ત્રીજા ઉદાહરણ ની અંદર. આગળ પણ વેચાણ છે, તો વેચાણ છે સાપેક્ષ ચલ હતું, અહીં વેચાણ અને નફો. તો તમારે એ જોવાનું કે સ્વતંત્ર નફો છે કે સ્વતંત્ર વેચાણ. તો સ્વતંત્ર કોણ છે? તો કે વેચાણ. જો વેચાણ વધે તો નફો વધે, જો વેચાણ ઘટે તો નફો શું થાય? ઘટે. તો વેચાણ છે આપણા માટે સ્વતંત્ર છે, એટલે કે નિરપેક્ષ ચલ એક્સ નફો છે એના ઉપર આધાર રાખે કેના ઉપર? તો કે વેચાણ ઉપર. તો નફો છે આપણા માટે વાય, એ સાપેક્ષ ચલ છે. એનાથી આગળ જોઈએ આપણે તો આવક અને ખર્ચ. તો જોઈએ કે ખર્ચ છે આવક ઉપર આધાર રાખે કે આવક છે ખર્ચ ઉપર આધાર રાખે. તો પેલી વસ્તુ આપણે જોઈએ કે જો આપણી આવક વધતી હોય તો આપણે ખર્ચ વધારી શકીએ, અને આવક ઘટતી હોય તો ખર્ચમાં ઘટાડો થાય. તો આવક છે આપણા માટે કયું ચલ થયું? તો કે નિરપેક્ષ ચલ એટલે કે એક્સ. ખર્ચ છે આપણા માટે કયો થયો? સાપેક્ષ ચલ એટલે કે વાય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે દાખલો ગણીએ ત્યારે વસ્તુ એ જોવાની છે કે એક્સ કોણ છે અને વાય કોણ છે. સહસંબંધની જેમ એક્સ અને વાય અને વાય ને એક્સ એવું આની અંદર હશે નહીં. એટલે આપણે એ જોવાનું છે કે સૌ પ્રથમ આધારિત ચલ એટલે કે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ આ બંને વચ્ચેનો તફાવત છે આપણે ધ્યાને લેવાનો છે. હવે આગળ જોઈએ કે ભાઈ નિયત સંબંધ મોડેલ બને ગયો, ખાસ કરીને બે માર્ક ની પ્રશ્નો પૂછાતા નિયત સંબંધ મોડેલ દર્શાવો. તો કાર્યકારણ સંબંધ ધરાવતા બે ચલો વચ્ચેના સંબંધ દર્શાવતા મોડેલ. શું કાર્યકારણ સંબંધ? આપણે પૂર્વધારણા, એના સિવાય બંને વચ્ચે કંઈક વિધેયાત્મક સંબંધ રહેલો છે, ગાણિતિક સંબંધ રહેલો છે. એ વિધેયાત્મક સંબંધ વચ્ચેનો સંબંધ ખરો પણ કેવો? તો કે વિધેયાત્મક. આ વિધેયાત્મક કે ગાણિતિક જે સંબંધ રહેલો છે એ જે મોડેલ દર્શાવે છે, બંને વચ્ચેનું જે મોડેલ દર્શાવે છે એ મોડેલને આપણે શું કહે છે? નિયત સંબંધ મોડેલ કહેવામાં. કાર્યકારણ સંબંધ ધરાવતા ચલો વચ્ચેના કેવા? તો કે વિધેયાત્મક સંબંધ દર્શાવતા મોડેલ નિયત સંબંધ મોડેલ કહેવામાં આવે, અને વિધેયાત્મક સંબંધ ને શું કહેવામાં આવે? નિયત સંબંધ. તો નિયત સંબંધ ની જે વ્યાખ્યા છે એ જ અહીં છે, પણ એને વચ્ચેનો જે કે સંબંધ દર્શાવતું મોડેલ જે છે, ગાણિતિક મોડેલ, વિધેયાત્મક મોડેલ, એને શું કહેવામાં આવે? નિયત સંબંધ મોડેલ. તો હવે આપણે આગળ જોઈએ કે નિયત સંબંધ મોડેલ ની આપણે વાત કરીએ તો કે નિયત સંબંધ મોડેલ એટલે વાય, અથવા તો જેને આપણે વાય કેપ પણ કહી શકીએ. વાય કેપ એટલે કે વાય ની અનુમાનિત કિંમત કે જેનો આપણે અંદાજ મેળવવાનો હોય તે. તો નિયત સંબંધ મોડેલ માં વાય કેપ બરાબર શું થાય? તો કે આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ ન્યુ અથવા તો યુ. તો નિયત સંબંધ મોડેલ ની અંદર આલ્ફા જે છે એ તમારો અચળાંક કે જે તમે ગણતરી કરશો, બીટા કે જેને આપણે BYX અથવા તો બી તરીકે ઓળખીશું, BYX, આલ્ફા જે છે એને આપણે એ કહેશું, અને ન્યુ અથવા તો યુ જે છે એને આપણે ત્રુટી એટલે કે ઈ કહેશું. તો નિયત સંબંધ મોડેલ જ્યારે તમને પૂછાય તો બે કાર્યકારણ સંબંધ ધરાવતા ચલ વચ્ચેનો કેવો સંબંધ? વિધેયાત્મક સંબંધ ધરાવતા મોડેલ શું કહેવામાં આવે? નિયત સંબંધ મોડેલ. એની પહેલા ખાસ વસ્તુ એ રાખવાની છે, નિયત સંબંધ મોડેલ ની અંદર સાપેક્ષ ચલ કોણ છે? વાય. અને નિરપેક્ષ ચલ કોણ છે? એક્સ. એ બંને વચ્ચેનો કેવો સંબંધ? તો કે ગાણિતિક સંબંધ અથવા તો વિધેયાત્મક સંબંધ છે. કોણ દર્શાવે છે? નિયત સંબંધ મોડેલ. નિયત સંબંધ મોડેલ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે વાય કેપ બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ ન્યુ, જેની અંદર આલ્ફા એટલે એ આપણા માટે હોય, આલ્ફા એ અચળાંક છે, બીટા પણ અચળાંક છે, એક્સ એ તમારે જેની અનુમાનિત કિંમત મેળવવાની હોય તે, અને ન્યુ એ ત્રુટી. ત્રુટી એટલે કે વિક્ષેપ, કોની કોની વચ્ચેનો વિક્ષેપ એ ખાસ જોવાની જરૂર છે. તો ન્યુ છે એ વાય ની વાય કેપ છે અંદાજિત, તમે જે અંદાજ કરેલો છે એક્સ ઉપર જે વાય ની કિંમત એ છે, અને ખરેખર વાય ની વાસ્તવિક કિંમત કેટલી હોય એ બંને વચ્ચેનો જે તફાવત હોય તો એ વિક્ષેપ એટલે કે ઈ ત્રુટી. દાખલા તરીકે આપણે વાત કરીએ કે 185 સેન્ટીમીટર વરસાદ થયો તો ચોખાનું ઉત્પાદન પર હેક્ટર 185
200 કિલો થાય. હવે ખરેખર 200 કિલો થયું પણ તમે જ્યારે નિયત સંબંધ મોડેલની અંદર એનો અંદાજ કર્યો 185 સેન્ટીમીટર વરસાદ હોય ત્યારે ચોખાનું ઉત્પાદન પડે એટલે કેટલું થાય, તો માનો કે આવ્યું 190 કિલો. કેટલો આવ્યો? 190 કિલો. આ કયો આવ્યો? વાય કિલો. વાય ની ખરેખર કેટલું ઉત્પાદન તમારું થયું? 200. તો વાય ની વાસ્તવિક કિંમત અને તમે મેળવેલી અંદાજિત કિંમત વચ્ચેનો જે તફાવત છે એટલે તફાવત અહીં આપણે કેટલો આવ્યો? 10. આ જે 10 તફાવત છે ને એ તમારી ત્રુટી એટલે વિક્ષેપ ચલ. વિક્ષેપ ચલ ને આપણે ઈ તરીકે દર્શાવશું એટલે કે ત્રુટી. ત્રુટી એટલે કોણ જો? તો કે વાય ની વાસ્તવિક કિંમત અને વાય ની અવલોકિત કિંમત. તો નિયત સંબંધ મોડેલ ની અંદર વાય કેમ બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ ન્યુ, જેની અંદર આલ્ફા છે એક્સ છે નિરપેક્ષ ચલ, વાય સાપેક્ષ ચલ, આલ્ફા એ અચળાંક છે, બીટા પણ અચળાંક છે, અને ન્યુ છે ત્રુટી છે જેને આપણે વિક્ષેપ ચલ તરીકે ઓળખીએ છીએ. તો નિયત સંબંધ મોડેલ પૂછાય ત્યારે એક અને બંને વસ્તુ એની વ્યાખ્યા કાર્યકારણ સંબંધ પૂર્વધારણા છે એ બે ચલ વચ્ચે કાર્યકારણ સંબંધ ધરાવતા ચલો વચ્ચેના કેવા સંબંધ ગાણિતિક કે વિધેયાત્મક સંબંધ દર્શાવતા મોડેલ શું કહેવામાં આવે? નિયત સંબંધ મોડેલ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી આપણે બે વસ્તુ જોઈ, સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ. એ ખાસ ધ્યાને રાખવાનું છે જે સ્વતંત્ર છે એ આપણું નિરપેક્ષ ચલ x છે અને જે ડિપેન્ડન્ટ બીજા પર આધારિત છે આપણું સાપેક્ષ ચલ y છે. હવે બે ચલ વચ્ચે જ્યારે આપણે સહસંબંધ ભણી ગયા કે સંપૂર્ણ સહસંબંધ હોય, કેવો હોય? સંપૂર્ણ. સંપૂર્ણ સહસંબંધ હોય ત્યારે ખાસ વસ્તુ એ યાદ રાખવાનું છે મ્યુ એટલે કે u, u એટલે કે આપણા માટે હવે આપણે એને કહીશું e, e એટલે કોણ? તો કે ત્રુટી. ત્રુટી કેટલી થઈ જાય? 0. શું થઈ જાય? 0. અહીં મોડેલ અંદર પણ 0 થઈ જાય. તો જો ધ્યાન આપજો, સુરેખ સહસંબંધ હોય ત્યારે ત્રુટીનો ઉદ્ભવ હોતો નથી. તો ત્યારે y કેમ બરાબર શું થશે? અમે તમને કીધેલું છે આલ્ફા ની જગ્યાએ a અને બીટા ની જગ્યાએ b બરાબર. b નો ખરેખર byx તરીકે જ આપણે ઓળખવાનો હોય નિયત સંબંધ. આ તો y કેમ બરાબર a + dx ક્યારે આવશે? કે જ્યારે બંને ચલ વચ્ચે કેવો સહસંબંધ હોય? સંપૂર્ણ સહસંબંધ હોય, પછી ઋણ હોય કે ધન. તો ત્યારે સુરેખ સહસંબંધ કહેવાય અને સુરેખ સહસંબંધ હોય ત્યારે સુરેખ નિયત સંબંધ કેવો? સુરેખ સહસંબંધ હોય ત્યારે નિયત સંબંધ મોડેલ થાય y કેપ બરાબર a + bx જ્યાં e બરાબર 0 એટલે કે μ બરાબર શું આવશે? 0. બે ચલો વચ્ચેના ગાણિતિક કે વિધેયાત્મક સંબંધથી આપેલ ચલની જ્ઞાત એટલે કે આપણે જાણતા હોય એ કિંમતના આધારે તેને અનુરૂપ સાપેક્ષ ચલની અનુમાનિત કિંમતનું અનુમાન થઈ શકે જેને શું કહેવામાં આવે? સુરેખ નિયત સંબંધ. હમણાં તમને વાત કરી કે ભાઈ માનો કે x બરાબર આપણને ખબર છે કે ઉત્પાદન થયું હતું 200. કેટલું થયું હતું? 200. ક્યારે? કે ભાઈ વરસાદ છે એ 185 સેન્ટીમીટર બાય ઇંચ વરસાદ થયો ત્યારે ઉત્પાદન ખરેખર 200 કિલો થયું. y અનુમાનિત તમે કિંમત મેળવાય ત્યારે કેટલી રહે? 190. પણ જ્યારે સુરેખ સહસંબંધ હોય ત્યારે આ જવાબ પણ તમારો કેટલો આવશે? 200. એટલે કે ત્રુટી છે શું થઈ જશે? 0. તો બંને વચ્ચે સુરેખ સહસંબંધ કહેવાય. તો જ્યારે બે સહસંબંધિત ચલો પૈકી ગાણિતિક કે વિધેયાત્મક સંબંધ રહેલો હોય એમાં y ની x ની કિંમત આપેલી હોય, x બરાબર કેટલા હતા? તો કે 185. એની કિંમત ઉપરથી જ્યારે y ની કિંમત નું તમે અનુમાન કરો, જો અહીંયા તમે 185 મૂકો ત્યારે a અને b તો તમે મેળવેલા હોય અચળાંક, એટલે a અને b ની કિંમત આપેલી હોય, x બરાબર માનો કે 185 તમે મૂકશો ત્યારે y ની જે કિંમત આવે તે અનુમાનિત કિંમત હોય. કેવી હોય? અનુમાનિત. તો સ્પષ્ટ વસ્તુ છે કે x અને y વચ્ચે કેવો સંબંધ છે? કાર્યકારણ સંબંધ. સહસંબંધ પણ રહેલો છે તો નિયત સંબંધ મેળવી શકાય. તો બે સહસંબંધિત ચલો પૈકી x ની જ્ઞાત કિંમત ઉપર y ની જે કિંમત છે એનું તમે અનુમાન કરી શકો તો બંને ચલો વચ્ચે શું રહેલો છે? સુરેખ નિયત સંબંધ છે એમ કહેવાય. ક્યારે કહેવાય? તો બે સહસંબંધિત ચલો વચ્ચેના ગાણિતિક કે વિધેયાત્મક સંબંધના આધારે x ની જ્ઞાત કિંમતના આધારે y ની અનુમાનિત કિંમત મેળવી શકાય તો એને સુરેખ નિયત સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રહી જશે y કેપ બરાબર a + bx,
x અને y વચ્ચે કેવો સંબંધ છે? સહસંબંધિત ચલો છે, સુરેખ સહસંબંધ છે. ત્યારે કેવો છે? સુરેખ એટલે સંપૂર્ણ. x ની જ્ઞાત કિંમતના આધારે y ની અનુમાનિત કિંમત મેળવી શકો, તો બંને વચ્ચે કેવો સંબંધ છે? સુરેખ નિયત સંબંધ કહેવાય છે. તો સુરેખ નિયત સંબંધ મેળવવાને એ તો આપણે જોઈએ, તો બધા ચેપ્ટર ની અંદર એક વિકિરણ આકૃતિ તો બાકાત કરેલી છે. સુરેખ સહસંબંધ હોય, નિયત સંબંધ હોય કે સામયિક છે, એટલે એક રીત છે. આ વર્ષની અંદર પૂછાવાની નથી, પરંતુ આપણે એ તો યાદ રાખવી પડે કે ભાઈ નિયત સંબંધના અભ્યાસની અંદર એનો અન્વયન કરવાની કેટલી રીત છે? તો કે બે રીત. પહેલી રીત વિકિરણ આકૃતિની રીત અને ત્રીજી રીત છે ન્યૂનતમ વર્ગોની રીત. બંને રીતની અંદર આપણે જોઈએ કે વિકિરણ આકૃતિ આપણે ભણવાની નથી, બીજી રીત ન્યૂનતમ વર્ગોની રીત આ ચેપ્ટર ની અંદર આપણા માટે અગત્યની છે. આપણને એ ખબર છે કે સુરેખ સહસંબંધ થી એક સ્ટેપ આગળ આ ચેપ્ટર એ y ની કિંમત નું અનુમાન કરે છે, એટલી ફિક્સ આપણને ખબર છે. પહેલાની શરત માત્ર કાર્યકારણ સંબંધ હતી, આની શરત પૂર્વધારના કાર્યકારણ સંબંધો છે એનાથી વિશેષ. તો બે ચલ વચ્ચે સંપૂર્ણ સહસંબંધ એટલે સુરેખ સહસંબંધ હોવો જોઈએ. તો હજી પણ એક વખત વ્યાખ્યા રિપીટ કરીએ કે સુરેખ બે સહસંબંધિત ચલો કોણ? તો x ને y, આ નિરપેક્ષ ચલ, આ સાપેક્ષ ચલ. સાપેક્ષ ચલની કિંમતના આધારે નિરપેક્ષ ચલની કિંમતનું અનુમાન કરવામાં આવે તો એને સુરેખ નિયત સંબંધ કહેવાય. એટલું ફિક્સ. હવે આપણે જોઈએ કે એની બે રીત છે. કઈ કઈ રીત? તો વિકિરણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. વિકિરણ આકૃતિની રીત આપણે ભણવાની હતી, ન્યૂનતમ વર્ગ. તો વર્ગ છે કોનો ન્યૂનતમ થાય? આ પ્રશ્ન આપણને પેલો આવો છે કે ભાઈ ન્યૂનતમ વર્ગોની રીત તો બરાબર છે, મોડેલ આપણને ખબર છે. શું મોડેલ છે? તો y કેપ બરાબર a + by x * x એટલે bx + e એટલે ત્રુટી. ત્રુટી એટલે મેં તમને આગળ સમજાવ્યું કે y ની વાસ્તવિક કિંમત અને આપણે જે y ની અનુમાનિત કિંમત કરીએ છીએ એ બે વચ્ચે જો માઇનોર તફાવત અથવા તો તફાવત જે હોય તે એને શું કહેવામાં આવે? તો કે e કહેવામાં આવે. તો e બરાબર ખાસ યાદ રાખવાનું છે. શું થાય? તો કે yi એટલે કે y ની વાસ્તવિક કિંમત, સાચી કિંમત માઇનસ y કેપ i, કેપ નો મતલબ કે અનુમાનિત કે જે તમે મેળવવાના છે. તો કે e બરાબર yi માઇનસ y કેપ i એટલે y ની વાસ્તવિક કિંમત અને y ની અનુમાનિત કિંમત વચ્ચેનો તફાવત એટલે કોણ? તો કે e. તો e નો સ્ક્વેર એટલે ન્યૂનતમ વર્ગોની અંદર e સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે yi માઇનસ y કેપ નો સ્ક્વેર છે એ ન્યૂનતમ જો થતો હોય તો આ રીતે ન્યૂનતમ થાય છે એટલે આ રીતે ન્યૂનતમ વર્ગોની રીત તરીકે ઓળખવામાં આવે છે. તો ન્યૂનતમ વર્ગની અંદર ન્યૂનતમ કોણ થાય? તો કે e એટલે કોણ? તો કે ત્રુટી. ત્રુટી બરાબર શું થાય? તો કે y ની વાસ્તવિક કિંમત અને y ની અનુમાનિત કિંમત. તો y ની વાસ્તવિક કિંમત એટલે જેને આપણે yi કહીએ છીએ અને માંથી કોને બાદ કરવાનું? તો y ની અનુમાનિત કિંમત એટલે કોણ? તો y કેપ i નો વર્ગ એટલે yi માઇનસ y કેપ i નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e સ્ક્વેર. સૂત્રો જોઈએ. સહસંબંધના જે સૂત્ર હતા વિદ્યાર્થી મિત્રો એ જ સૂત્ર આમાં છે, પરંતુ છેદમાં રૂટ નીકળી જશે અને સાપેક્ષ ચલ નીકળી જશે. જો r બરાબર સિગ્મા x - x બાર એટલે y - y બાર અપોન રૂટ x - x બાર સ્ક્વેર ઇન્ટુ રૂટ y - y બાર સ્ક્વેર હતું. તો રૂટ નીકળી ગયું અને y - y બાર સ્ક્વેર નીકળી ગયું એટલે સહસંબંધના સૂત્રો એ જ આમાં છે. ફેરફાર એ છે કે y ને અહીંથી તમારે ભૂલી દેવાનું અને વર્ગમૂળને ભૂલી દેવાનું, બાકી ત્રણે ત્રણ રીત સેમ છે. એટલે આ રીતની અંદર આ ચેપ્ટરમાં આપણે નવું સૂત્ર એક પણ યાદ રાખવાનું નથી. તો જેની અંદર નિયત સંબંધ મળેલ એટલે કે આપણે જેને નિયત સંબંધ કહેશું કે નિયત સંબંધ રેખા મેળવો એટલે કે y કેપ બરાબર a + by x * x એટલે કે bx + e e ક્યાંય આવશે નહીં, પણ હા ત્રુટી મેળવવાની કીધી હોય ત્યારે આપણને ખબર હોવી જોઈએ. તો જેને byx ને આપણે બીટા જેને કહેતા એને આપણે byx કહે હોય નિયત સંબંધ આ. તો byx બરાબરનું સૂત્ર પહેલો કે x બાર અને y બાર કે જ્યારે પૂર્ણાંક હોય તો byx is equal to sigma x minus x bar into y minus y bar upon sigma x minus x bar નો સ્ક્વેર. તો એ સહસંબંધના અંકમાં તમે રૂટ કરી અને y minus y bar પણ કરતા અને x minus x bar ના સ્ક્વેર નું વર્ગમૂળ પણ કાઢતા એ કાઢવાનું નથી. બીજી વસ્તુ byx માં તમે xy ની રીત લેતા સહસંબંધના અંકની અંદર
એજ વસ્તુ આયા છે કે byx is equal to x અને y ના જે કઈ પણ પ્રાપ્તાંકો છે એ કેવા હોય નાના હોય તો x બાર ને y બાર પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક હોય n sigma xy minus sigma x into sigma y upon n sigma x square minus sigma x નો સ્ક્વેર ત્રીજો સૂત્ર માં ખાસ ધ્યાને લેવાનું છે બરાબર છે તો સૂત્ર પણ એનું એ છે એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન n sigma u square minus sigma u no square આ સુધી બધું કમ્પ્લીટ પરંતુ તમે જ્યારે u અને v ની ગણતરી કરો u બરાબર x minus a upon cx v બરાબર y minus b upon cy તો a અને b બાદ કરો કે પ્લસ કરો ત્યારે એને ઉગમ બિંદુ સાથે કોઈ નિસ્પત નથી કોને નિયત પરંતુ જો તમે સ્કેલ ની અંદર પરિવર્તન કરો એટલે ગુણાકાર કરો કે ભાગાકાર આપણે સરળ ભાષા તો ત્યારે તમારે અહીં ગુણાકારની અંદર ગણતરીમાં સિવાય પણ cx લેવાનું છે તો વધારાનો આપણા માટે એ આવ્યો કે u ની રીતનો જો આપણે ઉપયોગ કરીએ અને ગુણાકાર કે ભાગાકાર કર્યા હોય તો આપણે અહીં સિવાય પણ cx લેવાનું છે અને સિવાય નવું કશું જ નથી એ બરાબર બધાની અંદર સિમ્પલ સૂત્ર છે y બાર માઇનસ bx બાર b એટલે કે તમે byx મેળવો છો બધા જ દાખલા અંદર ત્રણ સૂત્રનો ઉપયોગ થશે x x બાર xy ની રીત u ની રીત ની અંદર જો તમે સ્કેલ પરિવર્તન કરો તો નિયત સંબંધના ઉગમ બિંદુથી સ્વતંત્ર છે સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર નથી એટલે સૂત્ર પછી આપણે સિવાય પણ cx મૂકવાનું છે ત્રીજી વસ્તુ નિયત સંબંધ મોડેલ a bx e સુરક્ષા સંબંધ મોડેલ એ કે મેળવવાનું થશે નહીં પરંતુ જો ત્રુટી મેળવવાની થાય તો જોવાનું છે કે y ની વાસ્તવિક કિંમત કેટલી છે અને અનુમાનિત કિંમત કેટલી એ વચ્ચેનો તફાવત આપણે મેળવવાનો છે ચોથી વસ્તુ કે y કેપ બરાબર તમે નિયત સંબંધ મોડેલ લખી નાખશો પછી પહેલો એનો b મેળવવાનો છે b ના ત્રણ સૂત્ર છે b મળી જાય પછી a મેળવવાનો છે a ની અંદર તમે y બાર મેળવેલો હશે b છે મેળવેલો હોય અને x બાર પણ મેળવવાનો તો a is equal to y બાર minus bx બાર ત્યાર પછી તમારા નિયત સંબંધ મોડેલ ની અંદર કિંમત મૂકશો કે y કેપ બરાબર a પ્લસ byx ઇન્ટુ x જો b ની કિંમત માઇનસ માં હોય તો અહીંયા તમારે માઇનસ આવશે તો નિયત સંબંધના અભ્યાસની શરૂઆતમાં આપણે ચાર પાંચ પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે પહેલો નિયત સંબંધનું શાબ્દિક અર્થ પ્રતિગમન સરેરાશ કિંમત તરફ ફરજ આવવું અભ્યાસ સૌ પ્રથમ સર ફ્રાન્સિસ ગાલ્ટને કર્યો નિયત સંબંધની પૂર્વધારણા ખાસ અગત્યના મુદ્દાઓ છે કે બંને ચલો વચ્ચે કાર્યકારણ સંબંધ છે બે સહસંબંધિત ચલો છે એમાં એક ચલ નિરપેક્ષ બીજું ચલ સાપેક્ષ બંને વચ્ચેનો વિધેયાત્મક સંબંધ રજૂ કરતું મોડેલ હોય તો એને નિયત સંબંધ મોડેલ કહેવાય નિયત સંબંધ મોડેલ બરાબર શું થાય કે y કેપ બરાબર આલ્ફા પ્લસ બીટા x પ્લસ મ્યુ મ્યુ વિક્ષેપ ચલ આલ્ફા ને બીટા અચળાંક x નિરપેક્ષ ચલ અને y છે સાપેક્ષ ચલ સંપૂર્ણ સહસંબંધ હોય ત્યારે ત્રુટી 0 થાય નિયત સંબંધ મોડેલ a પ્લસ bx થાય સુરેખ નિયત સંબંધ કોને કહેવાય તો બે સંપૂર્ણ સહસંબંધિત ચલો હોય છે x ની અનુમાનિત અને જ્ઞાત કિંમતના આધારે y ની અજ્ઞાત કિંમત એટલે કે અનુમાનિત કિંમત તમે મેળવો એને સુરેખ નિયત સંબંધ કહેવાય એને મેળવવાની બે રીત વિકિરણ આકૃતિની રીત ન્યૂનતમ વર્ગોની રીત ન્યૂનતમ કોણ થાય તો કે ત્રુટી ત્રુટી એટલે કોણ તો કે ઈ બરાબર શું થાય તો વાય ની વાસ્તવિક કિંમત અને વાય ની અનુમાનિત કિંમત નો વર્ગ એટલે વાય આઈ માઇનસ વાય કેપ સ્ક્વેર તો ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય આઈ માઇનસ વાય કેપ સ્ક્વેર એટલું ખાસ યાદ રાખવું કે y કેપ બરાબર કોણ છે આખે આખું સૂત્ર છે અહીં પણ આવી શકે છે આવી રીતે થઈ શકે yi માઇનસ a પ્લસ bx એનો શું થશે સ્ક્વેર તો અહીં b નો સૂત્ર પણ લાગુ પડી શકે છે અને આનો પણ સ્ક્વેર થઈ શકે એટલે એટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે આપણે કે y e સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ yi માઇનસ y કેપ સ્ક્વેર દાખલા અંદર
પહેલો નિયત સંબંધ મોડેલ લખવાનું થશે b ની કિંમત મેળવવાનું થશે a ની કિંમત અને ત્યાર પછી જો x ની કિંમત ઉપરથી અનુમાન કરવામાં કીધેલો હોય કે x બરાબર 12 હોય ત્યારે y ની કિંમત મેળવો તો આ x બરાબર 12 મૂક્યા ત્યાર પછી ગણતરી કરવાની રહેશે તો નિયત સંબંધ મોડેલ ની અંદર એક જ રીત છે સહસંબંધના બધા સૂત્રો છે એ આપણને અહીં ઉપયોગી થશે જો r = શું હતું તો સિગ્મા x - x બાર / y - y બાર / रूट x माइनस x बार स्क्वायर इनटू रूट y माइनस y बार स्क्वायर आ બધા સૂત્રો હતા એમાં b જો મેળવવાનો હોય તો બે વસ્તુ ભૂલી દેવાની તો રૂટ કાઢી નાખવાનો છે અને y ચલને ભૂલી દેવાનો બધા જ ની અંદર એવું છે એટલે આપણા માટે સૂત્ર કઈ નવા છે નહીં પરંતુ હા સહસંબંધ ખાસ યાદ રાખું ઉગમ બિંદુ અને સ્કેલ પરિવર્તન થી મુક્ત હતો પરંતુ નિયત સંબંધ ઉગમ બિંદુથી મુક્ત છે માઈનસ થી આપણે સરળ ભાષાની અંદર પ્લસ કરો તો એને વાંધો નથી પરંતુ સ્કેલની અંદર માપમાં જો પરિવર્તન કર્યો ગુણાકાર કે ભાગાકાર સિમ્પલ રીતે યુ કે વીમાં જો તમે કર્યા તો તમારે સૂત્રમાં સિવાય બાયસ એક્સ મૂકવું પડશે ઘણી વખત સૂત્રની અંદર એક માર્ક્સની અંદર એવું પૂછાય છે અહીંયા કે બીવાય એક્સ ઇઝ ઇક્વલ ટુ બી વી યુ ઇઝ ઇક્વલ ટુ બી યુ વી હોય તો યાદ રાખવાનું છે અહીં બદલી જશે cx / cy થશે તો આજના લેક્ચરની અંદર આપણે નિયત સંબંધને જોયા નિયત સંબંધના સૂત્રો છે અને આપણે આવતીકાલે કમ્પ્લીટ કરીને દેવા છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નિયત સંબંધમાં ન્યૂનતમ વર્ગોની રીત છે એના દાખલાઓ છે અને આગળ જોઈશું તો તમારે હોમવર્કની અંદર નિયત સંબંધના ગુણધર્મો ઉપયોગો તેની વ્યાખ્યા નિયત સંબંધ મોડેલ અને સૂત્રો છે એને તૈયાર કરવા